અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર 4 વર્ષે નવેમ્બર મહિનાના પહેલા મંગળવારે યોજાય છે. આ વર્ષે તે 3 નવેમ્બરના રોજ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કહેવાતી 2 મુખ્ય પોલિટિકલ પાર્ટી, ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ, આ બંને પાર્ટીમાંથી જ કોઈને કોઈ મોટા ભાગે રાષ્ટ્રપતિ બનતા હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે પાર્ટીના છે, રિપબ્લિકન્સ, તે એક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે, જેને રૂઢિચુસ્ત રાજકીય પક્ષ પણ કહેવાય. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓ જ્યોર્જ ડબલ્યુ બુશ, રોનાલ્ડ રીગન અને રિચર્ડ નિક્સન રિપબ્લિકન પાર્ટીના નેતા હતા. તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન છે. ડેમોક્રેટિક પાર્ટી જે લિબરલ પોલિટિકલ પાર્ટી રહી છે, ઉદાર રાજકીય પક્ષ જેને કહેવાય, જે પાર્ટીથી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા હતા. હાલના પોલ પ્રમાણે તો જો બાઇડન સૌથી વધુ લોકપ્રિય છે, પરંતુ ગયા વર્ષે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલરી ક્લિન્ટનથી ડોનાલ્ડ ટ્રમ્પને ઓછા મતો મળ્યા હોવા છતાં તેઓ કઈ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને શું આ વર્ષે પણ એવું શક્ય છે, સમજીએ અમેરિકાની ચૂંટણી કઈ રીતે થાય છે. તો અમેરિકામાં ચૂંટણી કે મતદાન વોટર્સ ડાયરેક્ટ નથી કરી શકતા, બલકે તે ઇલેક્ટોરલ કોલેજ મારફતે પોતાના રાષ્ટ્રપતિ માટે ચૂંટણી લડે છે. તો આ વર્ષે જ્યારે અમેરિકી નાગરિકો મત આપવા જશે, તો તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઇડન માટે મત નહીં નાખે, બલકે ઇલેક્ટોરલ કોલેજના સભ્યોને ચૂંટવા માટે મત નાખશે. લોકોનું એક ગ્રુપ કે ઇલેક્ટર્સનું કામ કરતું એક જૂથ હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિને ચૂંટવું એ એમનું કામ છે. આ સિસ્ટમ 200 વર્ષ કરતાં પણ વધારે જૂની છે. અમેરિકાના સહસંસ્થાપક એક લોકતાંત્રિક પ્રણાલીનું ગઠન કરવા માંગતા હતા, પરંતુ એમને એ પણ ચિંતા હતી કે સીધા વોટ નાખીને ચૂંટવાની પ્રણાલીને લીધે કોઈ ખોટી વ્યક્તિ પણ રાષ્ટ્રપતિ બની શકે છે. તેનાથી બચવા માટે ઇલેક્ટર્સનું ગઠન કરવામાં આવ્યું. દરેક રાજ્યની અંદર ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટોરલ કોલેજ વોટ હોય છે. આ વોટ રાજ્યની વસ્તી પર આધારિત હોય છે. કુલ 538 ઇલેક્ટોરલ કોલેજ વોટ છે, જેમાંથી 270 કે તેથી વધુ મત મેળવનારની જીત થાય છે. જે કોઈ ઉમેદવાર લોકપ્રિય મતોને જીતે છે, તેને તે રાજ્યના બધા ઇલેક્ટર્સનું સમર્થન મળી જાય છે. ઉદાહરણ તરીકે, કેલિફોર્નિયાથી જીતવાવાળા ઉમેદવારોને ભલે 99% કે 51% વોટ મળ્યા હોય, પરંતુ તે ઉમેદવારને તે રાજ્યના બધા ઇલેક્ટર્સના વોટ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિને વોટર્સ જે છે તે રાષ્ટ્રીય કક્ષાએ નહીં, પરંતુ રાજ્ય કક્ષાએ મત આપીને તેમને ચૂંટવાના હોય છે. અને જે તે કોઈ પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે જે કોઈ પણ નેતાને કોઈ પણ એક રાજ્યના વધારે વોટ મળે છે, તેનો મતલબ એવો થયો કે તે રાજ્યના તમામ ઇલેક્ટર્સ વોટ્સ તેમને મળ્યા છે. મોટાભાગના રાજ્યોમાં કોઈ પણ એક પક્ષ તરફ વધુ ઝુકાવ હોય છે, મતલબ કે રાજ્યમાં તેમની જીતવાની સંભાવના છે, તેમાં ઉમેદવારો વધુ ધ્યાન આપે છે. આવા રાજ્યોને યુદ્ધ રાજ્ય પણ કહેવામાં આવે છે, બેટલ ગ્રાઉન્ડ સ્ટેટ્સ. યુ નો, ભારતથી અમેરિકાની ચૂંટણી કેવી રીતે અલગ છે? ભારત અને અમેરિકા દુનિયામાં આ 2 દેશો એવા ઉદાહરણ છે જેઓ અલગ અલગ રીતે લોકશાહીની પ્રેક્ટિસ કરે છે. બંનેમાં લોકો જ નક્કી કરે છે કે તેમના પર કોણ શાસન કરશે, કે તેમનું શાસક કોણ હશે, પરંતુ ચૂંટણી અને આ લોકશાહીની પ્રેક્ટિસ કરવાની જે પદ્ધતિ છે તે અલગ અલગ છે. અમેરિકા જે છે તે પરફેક્ટ ફેડરલ ડેમોક્રેસી છે, મતલબ ત્યાં રાજ્યો અતિ તાકાતવર અને ઇન્ડિપેન્ડન્ટ છે. ફેડરાલિઝમ મતલબ એવું સંઘ જેના દ્વારા નેશનલ અને રિજનલ સરકારના સંબંધો કેટલા રહેશે તે નિયત થતું હોય છે, જ્યારે ભારત ક્વોસી ફેડરલ છે, અર્ધસંઘ, જેમાં કેન્દ્ર વધારે મજબૂત હોય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ જે છે તે સરકારનું સ્વરૂપ હોય છે, જ્યારે ભારતમાં સંસદીય સરકાર હોય છે. આ ચૂંટણીમાં ભલે બધાનું ધ્યાન જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ પર રહેલું હોય, પરંતુ આ ચૂંટણીમાં નવા સંસદના સભ્યોની પણ પસંદગી થવાની છે. કોંગ્રેસમાં જો કે પહેલેથી જ ડેમોક્રેટ્સ બહુમતીમાં છે, એટલે તેઓનો પ્રયાસ રહેશે કે આ ચૂંટણીમાં તેઓ પોતાની બહુમતી પણ જાળવી શકે અને સેનેટમાં બહુમતી મેળવવાનો પ્રયાસ કરશે. જો ડેમોક્રેટ્સને બંને ગૃહોમાં બહુમતી મળી જાય છે, તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની યોજનાઓ લાગુ કરવાની સ્થિતિમાં રહેશે નહીં. આ વર્ષે ગૃહની તમામ 435 બેઠકો અને 33 સેનેટ માટે ચૂંટણી યોજાઈ રહી છે. ટ્રમ્પના સ્પર્ધી નેતા જો બાઇડનની વાત કરીએ, તો તેઓ એક અનુભવી નેતા છે. બરાક ઓબામા 2 વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તેમના કાર્યકાળમાં જો બાઇડન દેશના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. જો બાઇડન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય, તો પ્રથમ કાર્યકાળમાં રાષ્ટ્રપતિ બનનારા તેઓ સૌથી વૃદ્ધ વ્યક્તિ હશે.
તો જે કોઈ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તેઓ 20 જાન્યુઆરીએ શપથ લેશે અને આ શપથ ગ્રહણ સમારોહ જે છે તે વોશિંગ્ટન ડીસી સ્થિત કેપિટલ બિલ્ડિંગના પગથિયા પર યોજાય છે અને શપથ લીધા બાદ રાષ્ટ્રપતિ જે છે તે આવનારા 4 વર્ષો માટે પોતાનો કાર્યકાળ સંભાળવા વ્હાઇટ હાઉસ તરફ આગળ વધશે.